નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું આપણે પ્રથમ ચેપ્ટર જોઈ ગયા, તમારું અર્થગ્રહણ બરાબર. આ વિડીયોમાં આપણે જોવાના છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન, તેના વિશેનું તમને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં મળી જશે. સમજતું તમારે લખી લેવાનું છે. સમજી લીધા બાદ તમારી બુકલેટ છે તેમાં તમારે મોઢે અથવા જાતે તમારી રીતના લખવાનું છે, બરાબર. તો શરૂઆત કરીએ આપણે બીજા પ્રકરણથી, એટલે કે અભિવ્યક્તિ અને પ્રત્યાયન. હવે તમને સવાલ શું પૂછેલો છે, તો કે તમે જોયેલા બજારનું વર્ણન કરો. હવે બજારનું તમારે વર્ણન કરવાનું. તમે શાક માર્કેટમાં ગયા હો તો એ પણ એક બજાર છે, કપડાંની બજારમાં ગયા હો તો એ પણ એક બજાર છે, બરાબર. ફટાકડાની બજારમાં જે તે ટાઈમે ગયા હોય, આખા બધા ફટાકડાના સ્ટોલ નાખ્યો તો એની પણ એક બજાર કહેવાય, બરાબર. આ રીતના તમે કોઈ પણ એક બજારમાં ગયા હો એનું તમારે વર્ણન કરવાનું છે, અને એ તમારી જાતે કરવાનું છે. એમાં કાંઈ એવું ફરજિયાત નથી કે કોઈમાંથી જોઈને લખી, આપણે આવડતું નથી. તમને જેવું તમારું બજાર તમે જોયું હોય એ રીતનું તમારે લખી નાખવાનું. મેં કેમ જો અહીંયા લખેલું છે કે હું મારા પપ્પા સાથે કપડાંની બજારમાં કપડાં લેવા ગયો હતો, તો કપડાંની બજારમાં ગયા હોય તો કપડાંની દુકાનો જોયું હોય, ત્યાં આજુબાજુ નાસ્તાવાળા હોય એ જોયું હોય, તો એના વિશે આપણે આમાં લખેલું હોય. તો એ રીતના તમારે વ્યવસ્થિત તમારી રીતના બજારનું વર્ણન છે એ લખવાનું રહેશે. ત્યાર પછી બીજો સવાલ તમને શું પૂછ્યું છે, તો કે COVID-19ની મહામારીમાં તેનાથી બચવા ઘરગથ્થુ શું ઉપચાર કરી શકાય, એને લખો. તો આપણે બધાને ખબર જ છે કે ઘરે આપણે શું ઉપચાર કરતા, તો કે કાળો પીતા, પછી કાવો પીતા, બરાબર, નાશ લેતા, સેનિટાઇઝર કરતા, વારંવાર હાબુથી હાથ ધોતા, તો એ બધા ઘરગથ્થુ ઉપચાર છે. તો એ તમે જવાબની અંદર લખી શકો છો, બરાબર. ત્યાર પછી તમને જો એક સવાલ કેવો છે કે તમે બેંકની મુલાકાતે ગયા હોય અને બેંકની કેટલીક માહિતી મેળવવાની હોય, તો તમે કેવા પ્રશ્નો બેંક અધિકારીને પૂછશો તેવા પ્રશ્નો બનાવો. જો તમે ઉદાહરણ માટે પ્રશ્ન પણ આપેલા છે કે મારે બેંકમાં ખાતું ખોલાવવું હોય તો શેની જરૂર પડશે અને શું કરવાનું, પાસબુકની શી જરૂર પડે, મારે બેંકમાં વધારે પૈસા ડિપોઝિટ કરવા હોય તો શું કરવાનું, જુદા જુદા ચેક વિશે માહિતી આપો, નવું એટીએમ કાર્ડ કઢાવવું હોય તો શું કરવાનું, બરાબર. આવા આપણે બેંકે જતા હોય તો સવાલ પૂછતા હોય છે. હવે તમારે એવા 5 સવાલ બનાવવાના કે જે તમે બેંકે ગયા હો અને આ સિવાય તમારે પૂછવાના હોય, બરાબર. તમારી રીતના નવા પણ બનાવી શકો. મેં કેમ અત્યારે જો અહીંયા લખ્યું છે, તો કે મારે પૈસા જમા કરાવવા ક્યાં ક્યાં જવું, બરાબર. પૈસા આપણે જમા કરાવો તો કેટલી બધી બારી હોય અલગ અલગ, તો મારે ક્યાં જવાનું. પછી NEFT કરાવવું હોય તો કયું ફોર્મ ભરવું, બરાબર. પછી એક સાથે કેટલા રૂપિયા ઉપાડી શકાશે, આપણે સવાલ પૂછતા હોય ને. ઓનલાઈન બેન્કિંગ શરૂ ક્યાંથી થશે. પછી ATMનો પાસવર્ડ ભૂલાઈ જાય તો શું કરવું, મારે આવા સવાલો મનમાં થતા હોય તો એ પણ તમે પૂછી શકો છો. આ ઉપરાંત ઘણા બધા સવાલો છે, તમે બેંકે જાઓ તો ઉદ્ભવ થાય એવા સવાલો હોય તો એ તમે પણ આમાં લખી શકો છો, બરાબર. ત્યાર પછી તમને શું પૂછ્યું છે, તો કે તમારી નજીક રહેતા ડૉક્ટર COVID-19ની હોસ્પિટલમાં કામ કરે છે, તમારે તેમની પાસેથી માહિતી લેવાની, એટલે કે તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો તમે કેવા પ્રશ્ન પૂછશો. હવે તમારી આજુબાજુમાં કોઈ ડૉક્ટર રહેતો હોય, હવે તમને એમ કીધું કે તમે એનું ઇન્ટરવ્યૂ લઈ આવો અને તમે થોડા ઘણા એને સવાલ પૂછજો COVID-19ને રિલેટેડ, બરાબર. તો તમે શું પૂછશો પહેલાં, તો કે સર તમે અત્યારે કેટલી કલાક કામ કરી રહ્યા છો, પછી કોરોનાથી બચવા લોકોએ શું તકેદારી રાખવી જોઈએ, આપણે આવા સવાલ પૂછતા હોય ને. પછી થોડા ઘણા લક્ષણ જણાય તો શરૂઆતી પગલાં શું લેવા, વધુ પડતો નાશ લેવો હિતાવહ છે કે નહીં, વધુ પડતી જે ગોળીઓ આપણે પીતા હોય જીન હતી એ પીવી હિતાવહ છે કે નહીં, આવા સવાલો આપણે પૂછી શકાય. ત્યારબાદ ઘણા બધા સવાલો બીજા પણ હોય એ પણ તમે પૂછી શકો છો અને તમારી રીતના પ્રશ્નો છે એ અહીંયા લખી પણ શકો છો. ત્યાર પછી છે કે આપેલું વૃક્ષ અને પક્ષીના સંવાદના ઉદાહરણ મુજબ અન્ય સંવાદ પૂર્ણ કરો. વૃક્ષ અને પક્ષી વચ્ચેનો સંવાદ છે આખે આખો, બરાબર. અલગ અલગ વાતો કરે છે પક્ષી અને વૃક્ષ છે, એની આધારે આપણે આગળ જોતા જઈ. ત્યાર પછી તમને સવાલ આપેલો છે કે તમારી શાળામાં થયેલ શૈક્ષણિક પ્રવાસમાંથી પરત ઘરે આવ્યા બાદ તમારા વાલી અને તમારા વચ્ચે થતો સંવાદ લખો, બરાબર. જો આમાં તો કંઈ કરવાનું હતું નહીં, તમારી રીતના ખાલી વાંચવાનું જો, અન્ય સંવાદ પૂર્ણ કરવાનો હતો, તમારી રીતના આખે આખું જોઈ જજો. ત્યારબાદ આપણે આમાં તમારી શાળાવાળો જે પ્રશ્ન છે એની અંદર આપણે વાત કરી, તો પ્રશ્ન શું પૂછેલો છે, તો કે વાલીએ શું કીધું, તો કે પ્રવાસમાં મજા આવી. આપણે કોઈ પણ જગ્યાએ પ્રવાસમાં ગયા હોય તો પછી એ વાલી અને કે તમારા પિતાજી અથવા મમ્મીજી એની સાથે આપણે વાત શું થતી હોય એક છોકરાની, એ આપણે અહીંયા લખવાની છે. જો વાલીએ શું પૂછ્યું, તો કે પ્રવાસમાં મજા આવી, તો વિદ્યાર્થીએ શું કીધું, અરે હા હા ખૂબ મજા આવી. પછી વાલી શું પૂછે, તો કે ભાઈ કઈ કઈ જગ્યાની મુલાકાત લીધી હતી, તો વિદ્યાર્થીએ કીધું અમે અહીંથી સીધા ચોટીલા ગયા હતા. તો વાલીએ પૂછ્યું ચોટીલા મંદિરે દર્શન કર્યા કે નહીં, તો વિદ્યાર્થીએ કીધું હા અમે બધા વિદ્યાર્થીઓએ કર્યા. પછી વાલીએ શું કીધું, તો કે બીજે ક્યાં ક્યાં ગયા હતા, તો વિદ્યાર્થીએ કીધું ત્યાંથી અમે જમવા ગયા. વાલી જમવા ક્યાં લઈ ગયા હતા તમારા શિક્ષકો, તો વિદ્યાર્થીએ કીધું અમે બધા હોટલ લાલામાં ગયા હતા. તો વાલીએ શું કીધું, વાહ ત્યાં તો મજા આવી ગઈ હશે નહીં, વિદ્યાર્થીએ કીધું હા અમને બધાને જમવાની ખૂબ મજા આવી.
ત્યાર પછી બીજો શું છે તો કે તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવાનો છે તો તમારા અને તમારા શિક્ષક વચ્ચેનો સંવાદ બનાવો. હવે તમારી શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો છે, હવે તમારા અને તમારા શિક્ષક વચ્ચે શું વાત થાય છે ને એ આપણે અહીંયા લખવાની છે. જો શિક્ષક શું કીધું તો કે આપણી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવો છે કે નહીં તમને સવાલ પૂછે છે. તો વિદ્યાર્થીઓ શું કીધું? હા સર, અમે બધા આતુર છીએ. બરાબર. પછી શિક્ષકે શું કીધું તો કે કેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે? તો ટોટલ 15 વિદ્યાર્થીઓ ભાગ લેશે. બરાબર. 15 જણાવે આંગળી ઊંચી કરી હશે. ત્યાર પછી શિક્ષકે શું કીધું તો કે નજીકની નર્સરીમાંથી લીમડો પીપળો લેતા આવો. પછી બધા વિદ્યાર્થીઓ શું કીધું? હા સર, હમણાં જ લેતા આવી. ત્યાર પછી શિક્ષકે આ બધા છોડ 3-3 વિદ્યાર્થીની ટીમ બનાવીને વૃક્ષારોપણ કરી દો. બરાબર. તો વિદ્યાર્થીઓ શું કીધું તો કે હા સર. ત્યાર પછી તમને શું પૂછેલું છે તો કે આપેલા મુદ્દા પરથી વાર્તા બનાવો અને લખો. જો મુદ્દા શું આપેલા છે તો કે જંગલમાં ઇન્દ્રનું આગમન, પ્રકૃતિ દર્શનથી ખુશ થવું, સૂકા ઝાડ પર પોપટનું બેસવું, ઇન્દ્રનો પોપટને પ્રશ્ન કરવો, પોપટનો જવાબ, સારા દિવસોમાં સાથ હતો તે ખરાબ સમયમાં સાથ કેવી રીતે છોડવું, ઇન્દ્રનું પ્રભાવિત થવું, વરદાન અને બોધ. હવે તમને મુદ્દા આપેલા છે, આના આધારે તમારે વાર્તા બનાવવાની છે. આ બધા મુદ્દા છે એનો ઉપયોગ થઈ જવો જોઈએ અને આપણી વાર્તા છે એ પરિપૂર્ણ થવી જોઈએ. તો આપણે જોઈએ કેવી રીતના વાર્તા બનાવશે. તો કે એક વખત ભગવાન ઇન્દ્ર જંગલમાં આવે છે, ત્યાંની પ્રકૃતિ જોઈ ખૂબ ખુશ થાય છે. ભગવાન ઇન્દ્ર પોપટને જુએ છે, તે એક સૂખા ઝાડ પર બેઠો હોય છે. ત્યારે ઇન્દ્ર તેને સવાલ પૂછે છે કે તું આ સૂખા ઝાડ પર કેમ બેઠો છો? ત્યારે પોપટ ભગવાન ઇન્દ્રને જવાબ આપે છે કે જ્યારે આ ઝાડ લીલા હતા ત્યારે તેનો સાથ મને હતો, તો હું તેના ખરાબ સમયમાં તેનો સાથ કેમ છોડી શકું? આ સાંભળી ભગવાન ઇન્દ્ર ખૂબ પ્રભાવિત થાય છે અને તેને વરદાન આપે છે. તો આપણે આમાંથી બોધ શું મળે તો કે કોઈપણ સમયે આપણા ખરાબ સમયે સાથ આપનાર વ્યક્તિને જીવનમાં ક્યારેય સાથ છોડવો જોઈએ નહીં. બરાબર. જ્યારે આપણો ખરાબ સમય ચાલતો હોય અને જે વ્યક્તિએ તમારો સાથ આપેલો હોય ને એનો જીવનમાં ક્યારેય સાથ છોડવો જોઈએ નહીં. બરાબર. એ કારણ કે તમારા માટે ભલું ઈચ્છતો હોય એવો વ્યક્તિ હોય. તો આપણે આના ઉપરથી બોધ લઈ લીધો. ત્યાર પછી જો એક વાર્તા પૂર્ણ કરવાની છે કે તમારી પાસે દડો છે જે એક દિવસ માટે તમારા પિતાજીના સ્કૂટરમાં જતો રહ્યો, તો એ દિવસે દડો ક્યાં ક્યાં ગયો હશે અને તેની સાથે સાથે શું થયું હશે તે લખો. હવે તમારા પિતાજી ક્યાં નોકરી કરે છે, ક્યાં કામ કરે છે તમને જ ખબર છે. હવે વિચારો તમે કે પપ્પાના જે ડેકી હોય આપણે ગાડીની, એમાં તમારો દડો રહી ગયો હોય તો દડો ક્યાં જાય? તો પહેલાં તો સવારમાં ઉઠીને જે ગાડી સ્ટાર્ટ થાય ત્યાંથી કદાચ મંદિરે જતા હોય તો મંદિરે જાય દડો, પછી ત્યાંથી એનું કારખાનું હોય નોકરીએ જતા હોય તો એ નોકરીએ જાય, પછી ત્યાંથી ચાની લારી હોય પપ્પા ચા પીવા જતા હોય ક્યાંક દુકાને કેવી રીતના તો ત્યાં જાય. બરાબર. ત્યાંથી એના કામકાજ જેટલા પણ હોય એ જગ્યાએ દડો જાય, પછી રાતે ફરી પાછો ઘરે આવે. તો આ રીતના તમારા આખી ઘટનાક્રમ છે તમારી જાતે લખવાની છે, કારણ કે તમારા પપ્પા શું કામ કરતા હોય એના આધારે તમારે આખી વાર્તા બનાવવાની છે. કોઈના પપ્પા ઓફિસે જતા હોય, કોઈના પપ્પા વાડીએ જતા હોય, કોઈના પપ્પા કારખાને જતા હોય. બરાબર. કારખાનામાં મજૂરી કામે જતા હોય અથવા કોઈના પપ્પા માલિક પણ હોય કારખાનામાં. તો અલગ અલગ એની રીતના વાક્ય બનાવવાના છે અને એના જીવનમાં જે કાંઈ પણ એના પિતાજી કરતા હોય એના વિશે તમારે આખી વાર્તા લખવાની છે. એટલે તમારા દડામાં ક્યાં ક્યાં ગયો હશે એના આધારે તમે લખી શકો. બરાબર. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કારણ કે આમાં બધાને અલગ અલગ મંતવ્યો અને અલગ અલગ વાર્તા બને, તમારી રીતના આખી વાર્તા છે એ લખવાની રહેશે. ત્યાર પછી છે અમૃત કાકી અને મંગુના અનન્ય પ્રેમભાવ વિશે તમારા વિચારો લખો. તો અમૃત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા, અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં. અમૃત કાકીના મન જાણે તેને એક જ સંતાન હોય. અમૃત કાકી મંગુને જ દેખતા તેના બીજા છોકરાઓને તે તેડતા પણ ન હતા, જેના લીધે ઘણું બધું એને સાંભળવું પડતું હતું. બરાબર. એક બે છોકરા હોય ને એકને તમે તેડો જ નહીં ને એકને ઓલો રાખો અડગો રાખો તો પછી એને થોડુંક દુઃખ લાગે ને. એના જાણે કે તમારી બેન કે કોઈ આવ્યો એના છોકરાને અડો નહીં, ઘરના છોકરા હોય એને જ તમે તેડા રાખતા હો તો પછી ડખા થાય કે ભાઈ મારા છોકરા તમને ગમતા જ નથી. એવું જ અહીંયા અમૃત કાકી અને મંગુના લીધે થતું હોય છે. એના લીધે અમૃત કાકીને ઘણું બધું સાંભળવું પડતું હોય છે, પરંતુ અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર જ અભિષેક કરતું હતું. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ શ્રમ એટલે કે મહેનતના ફાયદા વિશે લખો. હવે મહેનતના ફાયદા એ તમારે જાતે લખવાનું છે. તમે કોઈ પણ જગ્યાએ કાંઈ મહેનત કરો છો, જેમ કે ભણવામાં મહેનત કરો છો, ખેતીમાં મહેનત કરો છો, કોઈ કામમાં મહેનત કરો છો, તો તેના લીધે તમને શું ફાયદા થાય એ તમારે લખવાના છે. સાવ ઇઝી છે, બધાએ અલગ અલગ રીતના અલગ અલગ મંતવ્ય તમારા લખવાના છે. બરાબર. ત્યાર પછી તમારા બાળપણનો યાદગાર પ્રસંગ લખો. જો આમાં પણ તમારા બાળપણનો યાદગાર પ્રસંગ છે એટલે હું આમાં કહી ન શકું કઈ રીતનો તમારે જવાબ લખવાનું. તમારા બાળપણમાં જે કાંઈ પણ ઘટના બની હોય, તમને કાંઈ યાદગાર પ્રસંગ હોય એના વિશે તમારે અહીંયા લખવાનું છે. કાંઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારું આ પેપર નથી કે તમે ખોટું લખી નાખશો તો માર્ક કપાઈ જશે.
તમારી રીતના ખાલી તમારો યાદગાર પ્રસંગ અહીંયા લખવાનો છે. ત્યાર પછી છે રસ્તો કરી જવાના ગઝલને આધારે એનો ભાવ તમારા શબ્દોમાં લખો. તો કે રસ્તો કરી જવાના શબ્દો જ ખુમારી ભર્યું છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું, એનો કોઈ ને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખો. હંમેશા મસ્તીમાં જીવવાનું, થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનું. કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું? આપણે દુનિયાના તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ હોય છે. બરાબર, તો આ રીતના તમારો જવાબ છે એ તમે લખી શકો છો. ત્યાર પછીનો સવાલ છે કે માનવતા ભર્યા સત્કાર્યોની નાની યાદી તૈયાર કરો. જો માનવતા ભર્યા સત્કાર્યો એટલે કેવા? તો કે કોઈ નિસહાય વ્યક્તિની મદદ કરવી, જરૂરિયાતમંદ વ્યક્તિની આર્થિક અથવા માનસિક મદદ કરવી, ગરીબ વ્યક્તિને બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરી આપવી. હવે આવા બે ઉદાહરણ તમારી જાતે લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, લખશો ને યસ લખો એટલે મને ખબર પડે. કોમેન્ટમાં મને યસ કહેશો એટલે મને આઈડિયો આવી જશે કે ના ખરેખર વિદ્યાર્થીઓએ લખી લીધા છે બે પોઈન્ટ. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે આપણા જીવનમાં ક્યારે અધૂરપ અનુભવાય. તો કે જ્યારે આપણા મનમાં જેના લીધે પ્રત્યે, બરાબર, જેના પ્રત્યે અતિરેક પ્રેમ હોય તેવા વ્યક્તિને કે વસ્તુને જ્યારે આપણી પાસેથી ચાલી જાય તેવી પરિસ્થિતિમાં આપણા જીવનમાં અધૂરપ અનુભવાય છે. બરાબર, તમને કોઈ વસ્તુની વધારે ચાહના હોય, એના પ્રત્યે વધુ પ્રેમ હોય અને એ વસ્તુ તમારાથી દૂર થઈ જાય, એ વ્યક્તિ તમારાથી દૂર થઈ જાય, તો તમારા જીવનમાં અધૂરપ જેવો સમય છે એ આવી જાય છે અને એ અધૂરપ છે તમે અનુભવો છો. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે કે ખેડૂત, ખેતર અને ખેતી કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલ છે. આ પાઠના આધારે સમજાવો. તો કે જો ખેડૂત, ખેતર અને ખેતી જેમ શબ્દની શરૂઆત સરખા અક્ષર ખથી થાય છે તેવી જ રીતે ત્રણેય એકબીજા વગર શક્ય નથી. કારણ કે જ્યારે જમીનને ખેતર બનાવવા માટે ખેડૂતની જરૂર પડે છે, તેમજ ખેડૂતને જમીનમાંથી ઉત્પાદન કરવા માટે ખેતી કરવી પડે છે. આ રીતે ખેડૂત, ખેતર અને ખેતી એકબીજા સાથે સંકળાયેલા હોય છે. બરાબર, કોઈ જમીન એમનેમ અવાવરું પડેલી હોય તો એ કાંઈ ઉત્પાદન કરતી નથી અને એને આપણે ખેતર કહેતા નથી, એને આપણે શું કહીએ, જમીન. જ્યારે તે જમીન ઉપર ખેડૂત છે એ ખેતી કરવા માંડે છે ત્યારે એ ખેતર બને છે અને ખેતી કરનાર છે એ ખેડૂત બની જાય છે અને જે એનું ઉત્પાદન લે છે એ ખેતી કહેવાય છે. બરાબર, એની એટલે કે ત્રણેય એકબીજાના પર્યાય છે, એકબીજા વગર શક્ય નથી. ત્યાર પછી જો કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ પ્રેમ દર્શાવતા ગીતનું લેખન કરો. તમારી રીતના એક ગીતનું તમારે લેખન કરવાનું છે, તમારે બુકમાં વાંચો અથવા તમારા મમ્મી પપ્પાની પણ મદદ લઈ શકો છો, જાતે તમારે લખવાનું છે. ત્યાર પછીનો સવાલ છે કે તમે પોતે અરૂણિમા હો એ રીતે તમારા શબ્દોમાં આત્મવિશ્વાસનો સંદેશ આપો. હવે જો આ પાઠ છે ને એ ખૂબ મસ્ત છે. બરાબર, એટલે તમારે વાંચવાનો છે અને એના આધારે તમારે એ પાઠ વાંચી લેશો ને એના આધારે તમારે જવાબ લખવાનો છે. એટલા માટે મેં કોરો રાખી દીધો છે. બરાબર, નકર મને ખબર છે કોપી પેસ્ટ સીધો તમે કરી લેશો, પણ એવું નથી કરવાનું. માત્ર 10 કે 15 મિનિટ થશે, આખો પાઠ વાંચજો. ખૂબ સરસ પાઠ આપેલો છે અરૂણિમા સિન્હા વિશેનો. બરાબર, મજા આવશે એટલા માટે જ મેં આખો સવાલ છે લખાવેલો નથી. બરાબર, જે વિદ્યાર્થી મિત્રોને જડી જાય આખે આખોનો જવાબ લખી લઈએ, એ મને યસ કહેશે એટલે મને આઈડિયો આવી જશે કે ના વિદ્યાર્થીઓ ખરેખર લખી લીધું છે. બરાબર, બધું કોપી પેસ્ટ કરવાની ટેવ ન રાખો. તમારી આ કાંઈ પરીક્ષા નથી, કારણ કે હવે તમે 10મામાં છો અને ભવિષ્યમાં તમારે બોર્ડની એક્ઝામ આપવાની થશે, એ જાતે જ આપવાની થશે. હું આ વિડીયો સોલ્યુશન એટલા માટે કરાવું છું કે ઘણા સવાલો તમને બુકમાંથી કે એમાંથી મળે નહીં, એના લીધે તમે ટેન્શનમાં ન હો. પહેલાં તમે તમારી રીતના જ ટ્રાય કરી લ્યો, તમારી રીતના શોધખોળ કરી લ્યો. જેટલા પણ જવાબ મળી જાય એ તમારી રીતના જ લખવાની ટ્રાય કરો. પછી ન મળે તો તમે વિડીયો સોલ્યુશન જોજો. બરાબર, એટલે એવું કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જેને જાતે લખવું છે જાતે લખી જ શકે છે. ત્યાર પછીનો સવાલ જોઈએ આપણે કે તમે અભ્યાસ અર્થે છાત્રાલયમાં રહેતા હો તો મોબાઈલ ફોન પર પપ્પા સાથે કયા કયા મુદ્દા પર વાતચીત કરશો. હવે તમારે મનમાં વિચારી લેવાનું કે તમે છાત્રાલય એટલે કે આપણે કહીને કે બોર્ડિંગ માહિલા ગયા અથવા કોઈ સ્કૂલ હોય, ઘરથી છેટી હોય, અહીંયા આપણે હોસ્ટેલમાં રહેતા હોય, તો એમાં તમને ઘરેથી ફોન આવે તો તમે કયા મુદ્દા ઉપર વાતચીત કરતા હોય એ તમારે અહીં લખવાનું છે. મનમાં વિચારી લેજો કે તમે હોસ્ટેલમાં હો અને તમારા ઘરેથી મમ્મીનો કે પપ્પાનો ફોન આવે તો તમે કયા મુદ્દા સાથે વાત કરો. બરાબર, ઘરના શું કરે છે, પછી પપ્પા સામેથી કંઈક સવાલ પૂછે, ભાઈ ખાવા પીવાનું બરાબર છે કે નહીં, એ રીતના તમારું આખે આખું મંતવ્ય છે એ તમારે લખવાનું છે. ત્યાર પછી છે કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. પ્રથમ શું આપેલું છે? તો કે સામે મરકત. બરાબર, તો આ તમારું ચેપ્ટર છે એમાં જ આપેલું છે કે સામે મરકત, મરકત ઊભા, મારી મનની દ્વારિકામાં સુબા, મારા આંસુને લૂછ્યા લૂછ્યા જરી. બરાબર, ત્યાર પછી આ ફાગણના વારો છે એ તમારી જાતે ગોતી અને લખવાનો છે. બરાબર, ટ્રાય કરજો, બહુ ગોતવાની જરૂર પડશે. સર્ચ કરજો, નેટ ઉપર સર્ચ કરજો, મિત્રને પૂછજો, પણ તમારી જાતે એક આ કાવ્ય પંક્તિ છે તમારે લખવાની છે.
બરાબર. ત્યાર પછી છે કે તેજમલ લોકગીતને આધારે દાદા રૂવે છે ત્યારે દીકરીઓ કેવી રીતે હિંમત આપે છે, બરાબર. આ પાઠ પણ ખૂબ મસ્ત આપેલો છે. જ્યારે શત્રુ રાષ્ટ્રનું આક્રમણ થાય છે ત્યારે દાદાને પુત્ર ન હોવાની ખોટ ચાલે છે અને રડી પડે છે, ત્યારે વીરાંગના તેજમલ તેમને આશ્વાસન આપે છે અને શત્રુ સામે લડવા યુદ્ધ કરવા સજ્જ થાય છે અને સ્ત્રીત્વ સંતાડીને દુશ્મનો સામે લડવા તૈયાર થઈ જાય છે. આ રીતે દીકરી દાદાને હિંમત આપે છે, બરાબર. આ પાઠ પણ વાંચજો, બહુ મસ્ત આપેલો છે. ત્યાર પછી નમક હલાલ એટલે શું, બરાબર. જો અહીંયા આપણે કોન્ટ્રાડિક્શન થાય, આપણે સમજવામાં ફેર થાય. આપણે ઘણીવાર નમક હરામ સાંભળેલું હોય, પણ નમક હલાલ એટલે શું, તો કે જેનું અન્ન ખાધું હોય તેના પ્રત્યે વફાદાર રહેનારને નમક હલાલ કહેવાય, બરાબર. કે જેનું અન્ન ખાધું છે તેના પ્રત્યે વફાદાર, એટલે કે એ જે કહે ને એમ કરી નાખે, તો એવું એવી જે વ્યક્તિ હોય એને કહેવાય નમક હલાલ. એટલે આ ખરાબ શબ્દ નથી, આપણે નમક હરામ સાંભળેલું હોય કે જેનું અન્ન ખાધું ને એનું જ ખોદી નાખે એને કહેવાય નમક હરામ, અને આ છે નમક હલાલ, એટલે કે જેનું અન્ન ખાધું હોય તેના પ્રત્યે વફાદાર રહેનાર. ત્યાર પછીનો સવાલ જોઈએ આપણે કે સોંડાએ કરેલ મહેમાન ગતિનું વર્ણન પાઠના આધારે લખો. તો કે સોંડાએ ધોરિયાની લીલી ધ્રોવ ઉપર ખાટલો ઢાળી દીધો. કોંસ આંકતા આંકતા સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું. ઘોડે સવારને ભૂખ લાગી હતી એટલે એણે સોંડા પાસે ખાવાનું માગ્યું. એની પાસે ધાન તો હતું નહીં, એની પાસે છાસની અંદર થૂલું નાખીને બનાવેલો બોડો હતો, તેને ઘોડે સવારને આપી દીધો. આ રીતે સોંડાએ લોકોની મહેમાનગીતી કરી હતી. સોંડા પાસે જે વ્યક્તિ આવે એની મહેમાનગતિ સોંડો છે એ ખૂબ સારી રીતના કરતો હોય છે. એની પાસે જેટલું પણ ખાવાનું હોય છે એ સામેવાળા ઘોડો સવાર હોય છે એને આપી દે છે, બરાબર. આ રીતના મહેમાનગતિનું વર્ણન છે એ પાઠના આધારે આપણે કરી શકીએ. ત્યાર પછીનો સવાલ જો કે તમારા ઘરે મહેમાન આવે તો તમે શું શું તૈયારી કરો છો. હવે જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાનો હોય તો તમે શું તૈયારી કરો, બરાબર. એના માટે કંઈક નાસ્તાની વ્યવસ્થા કરો, ઠંડુ લઈ આવો, ચા પાણી કરો, બરાબર, બેસવાની વ્યવસ્થા કરી દો. એ રીતના તમારે આખે આખું લખવાનું છે કે તમારા ઘરે મહેમાન આવે તો તમે કઈ કઈ વસ્તુની તૈયારી કરો છો, એ તમારો જવાબ લખાઈ જવો જોઈએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ વધીએ કે તમારા વિસ્તારમાં ગવાતા દુહા લખી તેને સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ માટે હું તમને લખી દઉં છું, પણ તમારે દુહા માટે તમારા દાદાને એને પૂછવાનું, તમારા પપ્પાને, કે ભાઈ મને બે દુહા લખાવો, તો એ તમને દુહા લખાવી દેશે. કારણ કે એને ઘણા સાંભળેલા હોય તો એના લીધે એ તમને જે કાંઈ પણ દુહો લખાવે, તમારે જ્યાં તમે રહેતા હો ત્યાં આ રીતના દુહા બોલાતા હોય છે, બરાબર. લોકલ લેવલના દુહા છે બધી જગ્યાએ અલગ અલગ હોય, તો તમારી બાજુનો દુહો છે તમારા મમ્મી પપ્પા અથવા દાદાને તમે પૂછશો તો ત્યાંની સાંભળેલો હશે તો એ તમને લખાવી શકશે. પરંતુ ઉદાહરણ માટે હું તમને લખાવી દઉં છું. જેમ કે જીભે જેની શારદા વાણી વેદ સમાન, સોરઠિયા સુજણ રંગો હતું ને કાગડા. તો એનો મતલબ શું થાય, તો કે જેની જીભે સાક્ષાત સુર અને શબ્દની દેવીમાં શારદા બિરાજમાન હતી અને જેના મુખમાંથી નીકળેલ ભજન ગીતો દુહાઓ અને છંદો વેદની વાણીની જેમ લોકોને જ્ઞાન પીરસતા, તથા જેઓ સૌરાષ્ટ્રની રગે રગથી ખૂબ સારી રીતે પરિચિત હતા એવા હે કવિરાજ કાગ તમને રંગો હો, બરાબર. એ રીતનો આખો દુહો છે. ત્યાર પછી બીજો દુહો જોઈએ આપણે કે લાગ્યું આ ફરી પ્રગટ્યો નૃષિતણો અવતાર, શિવાએ જેદી માર્યો તો ઈ અફઝલ ખાન. એટલે કે શિવાજીએ જ્યારે અફઝલ ખાનનો વધ કર્યો ત્યારે લાગ્યું કે ફરી પાછો ભગવાન ઋષિનો અવતાર ધારણ કર્યો હોય તેવું લાગી રહ્યું છે, બરાબર. આ રીતના તમારે દુહા છે એ વ્યવસ્થિત લખી નાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારું જે બીજું પ્રકરણ હતું અભિવ્યક્તિ અને પ્રત્યાયન, એનું પણ આપણે વ્યવસ્થિત સોલ્યુશન જોઈ ગયા. તમને કાંઈ ન સમજાણું હોય અથવા કાંઈ ભૂલ લાગતી હોય તો કોમેન્ટ કરીને મને જણાવી દેજો, તો આપણે એનું સોલ્યુશન ફરી પાછું લાવી દેશે. અને આમાં મેં જેટલા પણ તમને કોમેન્ટ કરવાના કીધા, તમારી જાતે લખવાના દીધા, એ તમારી રીતના લખી લેજો, બુક્સ વાંચજો, એમાંથી તમને ખ્યાલ આવી જશે કે આનો જવાબ શું થાય. ન ખ્યાલ આવે તો પણ કોમેન્ટ કરી દેજો, આપણે એક અલગ વિડીયો બનાવી અને એનું સોલ્યુશન મૂકી દેશે. જેટલા પણ વિદ્યાર્થીઓ નવા આપણી સાથે જોડાયેલા છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી તમારા ધોરણની બધી નોટિફિકેશન તમને મળતી રહે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણનું પ્લેલિસ્ટ છે એ ઓલરેડી બનાવી દીધું છે, તેની અંદર ગુજરાતી સિવાયના જેટલા પણ વિષયો તમને આવી રીતના આપેલા છે તેનું પણ સોલ્યુશન મુકાઈ ગયું છે, તો તેનું પણ સોલ્યુશન તમે જોઈ લેજો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ગ્રુપ સર્કલમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.